નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં એક એવા વિષય વિશે ચર્ચા કરવાના છીએ કે જે જીપીએસસી અને યુપીએસસી બંનેને માટે ખૂબ જ મહત્વનો વિષય છે, અને તે છે પંચાયતી રાજ. પંચાયતી રાજ એક એવો મુદ્દો છે કે જેના વિશે સામાન્યપણે જાણકારી ખૂબ જ ઓછી છે, અને એનું એક મહત્વનું કારણ એ છે કે પંચાયતી રાજની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે સમગ્ર રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં બહુ મહત્ત્વની ગણતા નથી. એટલે પરિણામ એ આવે છે કે જેટલી જાણકારી અને જેટલું મહત્ત્વ આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશે ધરાવીએ છીએ, એટલી જાણકારી અને એટલું મહત્ત્વ આપણે પંચાયતી રાજની સંસ્થાઓ વિશે ધરાવતા નથી. તો આજે આપણે પંચાયતી રાજ વિશે એટલા માટે જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ કે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષામાં આ વિષય અંગેના જે કંઈ સવાલો પૂછાવાની શક્યતાઓ છે એ શક્યતાઓના સંદર્ભમાં આપણે આ વિષય વિશે કેટલીક માહિતી મેળવીએ. મિત્રો, પંચાયતો એ કોઈ નવો વિષય નથી અથવા કોઈ નવો મુદ્દો નથી કે જેના વિશે આપણે સાવ નવા હોઈએ. ભારતના ઇતિહાસમાં પંચાયતો એ બહુ જ નોંધપાત્ર રાજકીય વ્યવસ્થા રહી છે. ખાસ કરીને જ્ઞાતિઓના પંચો, કે જેમાં 5 માણસ હોય, એ સમગ્ર જ્ઞાતિની વ્યવસ્થા સંભાળનારી એક વ્યવસ્થા હતી. એટલે કોઈ એક જ્ઞાતિનું પંચ હોય, 5 માણસો હોય, અને એ 5 માણસો સમગ્ર જ્ઞાતિની વ્યવસ્થા સંભાળે. મોટાભાગની એ વ્યવસ્થા 2 પ્રકારની હતી. એક સામાજિક વ્યવસ્થા હતી અને બીજી વ્યવસ્થા તે તકરારો, ઝઘડાઓ, વિવાદોનું નિવારણ કરવાની વ્યવસ્થા. જેને પણ તકલીફ હોય એ પંચ સમક્ષ જાય, બીજા સામે ફરિયાદ કરે, અને પંચ એનો જે કંઈ ઉકેલ આપે તે ઉકેલને આપણે સ્વીકારીએ. આવા પ્રકારની એક વ્યવસ્થા આપણે ત્યાં હતી. એ વ્યવસ્થામાંથી પછી ગ્રામસભા અને ખાસ કરીને પંચાયતને સમગ્ર ગામ સાથે સાંકળવાની વ્યવસ્થા પણ ઊભી હતી. આપણે એ ઇતિહાસમાં હવે બહુ જતા નથી, પણ ભારતમાં આધુનિક રાજકીય વ્યવસ્થામાં જેને આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પંચાયતો અને પાલિકાઓ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એવી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ આમ જુઓ તો અંગ્રેજોની શાસન વ્યવસ્થા 1857માં ઊભી થઈ, એ પછી ધીમે ધીમે ઊભી થઈ, અને 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે રાજકીય વ્યવસ્થા તરીકે જ પંચાયતો અને પાલિકાઓ અસ્તિત્વમાં આવી હતી. ધીમે ધીમે એ વ્યવસ્થાને વધારે કાનૂની સ્વરૂપ મળતું ગયું અને આજે એક સ્થાનિક સ્તરની રાજકીય વ્યવસ્થા તરીકે અને આર્થિક સામાજિક વિકાસ માટેના સાધન તરીકે પંચાયતો અસ્તિત્વ ધરાવે છે. અને એટલા માટે આપણે આપણી જે આખી લોકશાહી વ્યવસ્થા ઊભી થઈ છે, ભારતના બંધારણમાં જે લોકશાહી માળખું ઊભું થયેલું છે, રાજ્ય વ્યવસ્થાનું જે ચિત્ર ઊભું થયેલું છે, તેમાં પંચાયતો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને માટે આપણે પંચાયતી રાજ વિશે કેટલીક જાણકારી ધરાવવી, માહિતી પ્રાપ્ત કરવી, અને સાથે સાથે પંચાયતી રાજને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરવા એ ખૂબ જ મહત્ત્વનું થઈ પડે છે. કારણ કે જેમ વધારે મજબૂત પંચાયતી રાજ તેમ વધારે મજબૂત લોકશાહી ભારતમાં, એવું આપણે ચોક્કસ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પંચાયતી રાજ વિશે કેટલીક મહત્ત્વની જાણકારી પ્રાપ્ત કરીએ. 1950ની 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, અને આ બંધારણમાં પંચાયતી રાજ માટેની કોઈ વ્યવસ્થા નહોતી. એનો અર્થ એવો નથી
કે પંચાયતી રાજ ભારતમાં નહોતું. એનો અર્થ માત્ર એવો છે કે ભારતના બંધારણમાં પંચાયતી રાજ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અને એટલે એવું કહેવામાં આવે છે કે ભારતમાં પંચાયતી રાજ નવું છે. વાસ્તવમાં આ બાબત સાચી નથી, પણ બંધારણમાં એની વ્યવસ્થા ન થઈ માટે પંચાયતોને એક પ્રકારનો બંધારણીય દરજ્જો કહી શકીએ એવો બંધારણીય દરજ્જો મળ્યો નહોતો. તેમ છતાં પંચાયતી રાજ ઊભું કરવા માટેના ઘણા પ્રયત્નો થયા. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1957માં બળવંતરાય મહેતા, કે જેઓ 1960ના પછી ગુજરાતની સ્થાપના થઈ ત્યારે બીજા મુખ્ય પ્રધાન થયેલા, તેમના અધ્યક્ષપદે લોકશાહી વિકેન્દ્રીકરણ માટેની એક સમિતિ બનાવવામાં આવી હતી. આ બળવંતરાય મહેતા સમિતિએ દેશમાં પંચાયતી રાજ વિષયની એક મહત્ત્વની વ્યવસ્થા ઊભી થાય અને લોકશાહી ઢબે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એને માટે ભલામણો કરી. એટલે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે પંચાયતી રાજના જે પિતા કહેવાય ભારતમાં તે બળવંતરાય મહેતા હતા. બળવંતરાય મહેતાએ આ જે કામ કર્યું એને આધારે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું. પણ દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારનું પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું. દરેક રાજ્યને પોતાને જેમ લાગે યોગ્ય રીતે કે અયોગ્ય રીતે પંચાયતી રાજનો તેમણે અમલ કર્યો. કહેવાનો મુદ્દો અહીં છે કે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો થઈ તે પહેલાં પંચાયતી રાજ અસ્તવ્યસ્ત હતું. બળવંતરાય સમિતિએ એને થોડુંક વ્યવસ્થિત કરવા માટેનો એક માળખું સૂચવ્યું અને એ માળખું સૂચવ્યું એનું પરિણામ એ આવ્યું કે જુદા જુદા રાજ્યોમાં પંચાયતી રાજ અંગેના કેટલાક કાયદાઓ થયા અને એ કાયદાઓ મુજબ પંચાયતી રાજની વ્યવસ્થા ગોઠવાઈ. જેમ કે ગુજરાતમાં 1961માં પંચાયતી રાજ અંગેનો કાયદો થયો. આ જે કાયદો થયો તે કાયદા મુજબ પંચાયતી રાજની વ્યવસ્થા ગોઠવવામાં આવી. ધીમે ધીમે આ વ્યવસ્થામાં ઘણા બધા ફેરફારો પણ થતા ગયા. ભારતના ઘણા બધા રાજ્યોમાં પણ આ પ્રકારના ફેરફારો થતા ગયા છે. પણ ભારતમાં અને ગુજરાતમાં જે પંચાયતી રાજ હતું તે પંચાયતી રાજ બળવંતરાય મહેતા સમિતિની ભલામણો અનુસારનું સંપૂર્ણપણે હતું એવું કહી શકાય. ધીમે ધીમે સમયની માંગ વધતી ગઈ અને સમય એવા પ્રકારનો આવ્યો કે જેમાંથી એક એવું રિયલાઇઝેશન થયું, એવું સમજાયું રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે કે પંચાયતી રાજને જો વધારે સત્તાઓ આપવામાં આવશે, વધારે વહીવટી નાણાકીય અને રાજકીય સત્તાઓ આપવામાં આવશે તો પંચાયતી રાજ થકી આપણે દેશનો વિકાસ કરવાનું એક મહત્ત્વનું કદમ ઉઠાવી શકીશું. એટલે એક એવી વિભાવના ઊભી થઈ, એક એવો ખ્યાલ ઊભો થયો કે સત્તા એ દિલ્હીમાં અને રાજ્યોના પાટનગરોમાં કેન્દ્રિત થઈ ગઈ છે. એને જો આપણે નીચે ઉતારીશું, જે મહાત્મા ગાંધી કહેતા હતા કે અન ટુ ધીસ લાસ્ટ, જે પેલો છેલ્લામાં છેલ્લો માણસ છે ત્યાં સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, તો ત્યાં સુધી આપણે સત્તાને કેવી રીતે લઈ જઈ શકીએ? તો કે પંચાયતી રાજ દ્વારા જો આપણે ત્યાં એને લઈ જઈ શકીએ તો આપણે સાચી લોકશાહી ઊભી કરી શકીએ. ગાંધીજી જેને ગ્રામ સ્વરાજ કહેતા હતા એ ગ્રામ સ્વરાજ આપણે ઊભું કરી શકીએ. એટલે એક એવો ખ્યાલ ઊભો થયો દેશમાં સામાજિક આર્થિક વિકાસ નથી થતો. એનું એક અગત્યનું કારણ એ છે કે સત્તા એ રાજ્યોના પાટનગરોમાં અને દિલ્હીમાં કેન્દ્રિત થઈ ગઈ છે. તેને આપણે ગ્રામ પંચાયતો સુધી લઈ જવી જોઈએ, તાલુકા અને જિલ્લા પંચાયતો સુધી લઈ જવી જોઈએ. અને એ ખ્યાલમાંથી એક એવો ખ્યાલ આવ્યો કે પંચાયતોને આપણે બંધારણીય દરજ્જો આપીએ, એટલે કે એને બંધારણીય સંસ્થા બનાવીએ. અને એટલે 1992માં
પંચાયતોને બંધારણીય સંસ્થા બનાવવા માટેનો 73મો બંધારણ સુધારો કરવામાં આવ્યો. મિત્રો, આ માત્ર પંચાયતી રાજને જ લાગતી વળગતી બાબત નથી, કારણ કે પંચાયતી રાજ એ ગ્રામ વિસ્તારો માટે છે, તો પાલિકાઓની જે આખી વ્યવસ્થાઓ છે, મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એમની જે આખી વ્યવસ્થા છે એ શહેરી વિસ્તારોની વ્યવસ્થા છે. તો શહેરી વિસ્તારોમાં પણ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવા માટેની એક મથામણ શરૂ થઈ, અને એટલે 1992માં 73મો બંધારણ સુધારો પંચાયતો માટે અને 74મો બંધારણ સુધારો પાલિકાઓ માટે કરવામાં આવ્યો. અને એ થયું એને પરિણામે પંચાયતો અને પાલિકાઓ એ બંધારણીય સંસ્થાઓ બની. ભારતના બંધારણીય લોકશાહી શાસન વ્યવસ્થાના માળખામાં આવેલું આ નોંધપાત્ર પરિવર્તન છે, અને એ એટલું મોટું પરિવર્તન છે કે આપણી આખી સમવાય વ્યવસ્થાને આપણે બદલી નાખી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. 73માં અને 74માં બંધારણ સુધારાનું જે મહત્ત્વ છે એને આપણે તપાસીએ, અને પછી આપણે એ બાબતને તપાસીએ કે આ આખી વ્યવસ્થા શું છે અને શા માટે છે અને કેવી રીતે એ વ્યવસ્થા કામ કરે છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે 73માં બંધારણ સુધારાનો, કે 73માં બંધારણ સુધારાએ એક એવી વ્યવસ્થા ઊભી કરી કે જેમાં ભારતનું સમવાયતંત્ર એ ત્રિસ્તરીય બન્યું. આનો અર્થ શું છે એ જરા આપણે સમજીએ. ભારત એક સમવાયતંત્રી દેશ છે, એટલે કે આ દેશ એવો છે કે જેમાં બંધારણ હેઠળ માત્ર એક જ સરકાર નથી પણ બે સરકારો હતી. 1950માં જે બંધારણ ઘડવામાં આવ્યું તેમાં બે સરકારો હતી, એક કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બે સરકારો થઈ એટલે ભારત સમવાયતંત્રી દેશ કહેવાય, અને દુનિયામાં આવા ઘણા દેશો સમવાયતંત્રી દેશો છે. જેમ કે પાકિસ્તાન એ સમવાયતંત્રી દેશ છે, અમેરિકા એ સમવાયતંત્રી દેશ છે, ફ્રાન્સ એ સમવાયતંત્રી દેશ છે, જર્મની એ સમવાયતંત્રી દેશ છે, દક્ષિણ આફ્રિકા એ સમવાયતંત્રી દેશ છે, બ્રાઝિલ એ સમવાયતંત્રી દેશ છે. એમ દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જે સમવાયતંત્રી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સમવાયતંત્રી દેશો છે, કેનેડા પણ સમવાયતંત્રી દેશ છે. જ્યારે બીજા કેટલાક દેશો એવા છે કે જેમને એકતંત્રી દેશ કહેવાય, એટલે કે એમાં બંધારણ હેઠળ માત્ર એક જ સરકાર અસ્તિત્વમાં હોય. જેમ કે ઇંગ્લેન્ડ એ સમવાયતંત્રી દેશ નથી, એ એકતંત્રી દેશ છે. એવી જ રીતે શ્રીલંકા એ એકતંત્રી દેશ છે, કારણ કે એના બંધારણમાં એક જ તંત્ર સરકાર એને માન્યતા આપવામાં આવેલી છે અને સ્વીકાર કરવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી થતો કે એ દેશોમાં ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પાલિકાઓ જેવી કે પંચાયતો જેવી કોઈ વ્યવસ્થાઓ નથી. વ્યવસ્થાઓ તો છે, દાખલા તરીકે લંડનની પોતાની મ્યુનિસિપલ કાઉન્સિલ છે જ, પણ તેમ છતાં ઇંગ્લેન્ડ એકતંત્રી દેશ કહેવાય છે. એનું કારણ એ છે કે ઇંગ્લેન્ડના અલિખિત બંધારણમાં જે વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે વ્યવસ્થા એક જ છે, અને તે છે કેન્દ્રીય પ્રધાનમંડળની વ્યવસ્થા. તો મિત્રો, સમવાયતંત્ર એને કહેવાય કે જ્યાં એક કરતાં વધારે સ્તરની સરકાર હોય, અને ભારતના બંધારણ હેઠળ બે સ્તરની સરકારો હતી, એક કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સરકાર. હવે 73માં બંધારણ અનુસાર પંચાયતો અને 74માં બંધારણ સુધારા અનુસાર પાલિકાઓ પણ ત્રીજા સ્તરની સરકાર બની છે. હવે આવું શા માટે કહેવામાં આવે છે કે પંચાયતો અને પાલિકાઓ એ ત્રીજા સ્તરની સરકાર બની છે? તો એવું એટલા માટે કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકારમાં પ્રધાનમંડળ કેવી રીતે નિમાય, વડાપ્રધાન કેવી રીતે નિમાય, વડાપ્રધાનના કાર્યો શું, રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, લોકસભાની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય,
ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના કાર્યો શું, આવી બધી વ્યવસ્થાઓ બંધારણમાં લખવામાં આવેલી છે. એવી જ રીતે રાજ્ય સરકારના સંદર્ભમાં રાજ્ય સરકારની રચના કેવી રીતે થાય, રાજ્યપાલની નિમણૂક કેવી રીતે થાય, રાજ્યપાલના કાર્યો શું, મુખ્યપ્રધાનના કાર્યો શું, રાજ્યની વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્ય સરકારોએ કયા કાર્યો કરવાના છે, એમની નાણાકીય વ્યવસ્થાઓ શું છે, જેમ કેન્દ્રની નાણાકીય વ્યવસ્થાઓ શું છે, આવી બધી બાબતો પણ વિગતવાર આપણા બંધારણમાં લખવામાં આવી હતી. બરાબર આવી જ રીતે 73મા બંધારણ સુધારામાં અને 74મા બંધારણ સુધારામાં પંચાયતો અને પાલિકાઓ માટે વિગતવાર બાબતો લખવામાં આવી. એટલે કે એનો અર્થ એવો થયો કે પંચાયતો અને પાલિકાઓ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જેમ એ સરકાર બની જાય. બહુ જ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો. અને ભારતના લોકશાહી ઇતિહાસમાં 1992માં કરવામાં આવેલા 73મા અને 74મા બંધારણ સુધારા જેટલા મહત્ત્વના સુધારા કદાચ બીજા એકે નથી એવું આપણે કહી શકીએ. આટલા લાંબા સુધારા ભૂતકાળમાં કદી થયા નથી અને આટલા લાંબા સુધારા એ પછી પણ 1992 પછી પણ થયા નથી. અત્યાર સુધીમાં દેશના બંધારણમાં લગભગ 108 જેટલા સુધારાઓ થયા છે. પણ સમગ્ર દેશનું લોકશાહી માળખું બદલાઈ જાય એવો સુધારો એ 73મો સુધારો છે અને 74મો સુધારો છે. આ સુધારો 1992માં ભારત સરકારે પસાર કર્યો, ભારતની સંસદે